ની રાજસ્થાની ભાષામાં વાત કરશે, એક મદ્રાસી બીજા મદ્રાસી મળશે મદ્રાસી વાત કરશે, પણ આપણા ભારતવાળાનો જો એ વાંધો છે, આપણા ગુજરાતવાળાનો કે એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે ને તો અડધું ઇંગ્લિશ દાબશે, એમાં એક ચ્યુલી તો લગભગ 50 વાર આવે. વાંધો આપણો એ છે સાહેબ, કારણ કે ઓલી બહારથી આવેલી માસી છે ને એને આપણે અપનાવી લીધી છે અને આપણે આપણી ગુજરાતી મૂકતા જઈએ છે ને ત્યાં આપણે દુઃખની વાત છે. એટલે સાહેબ સંતાનોને ભણાવજો, ઇંગ્લિશે એટલું ભણાવજો પણ ગુજરાતી ભૂલી જાય એટલું તો ન ભણાવી દેતા. હા, નગર પછી આગળ જતા એને ખબર નહીં પડે આપણી ભાષાના મૂક્યાના અર્થ શું થાય છે. ને ભાષા દુઃખ એ બહુ દે, પણ મારે એક અમારા જીતુ યાદ કરાવી, એટલે ભાષા કેવું દુઃખ દે ખબર, બહુ તમને મજા આવી છે પ્રજાપતિ ભાઈ. હા, અમે મદ્રાસમાં પ્રોગ્રામ કરવા ગયા હતા, મદ્રાસમાં. હવે મદ્રાસમાં પ્રોગ્રામ કરવા ગયા, આવી રીતે સ્ટેજ બનાવ્યું, સ્ટેજ બનાવીને મેં સાહિત્યની શરૂઆત કરી, તો એના મતારણ જબે કાજ તારણ ચરોન કા ધારણ નિવારણ કરેગા, ન થતું તો માકો ખબર હે ખુદા કો સબર જો કરેગા. હવે જે એટલું બોલ્યો ને તો મને જે ઓર્ગેનાઇઝર લઈ ગયા હતા ને, મને કીતે સાહિત્ય બંધ કરો આમાં કોઈ નહીં સમજે, એકાદું ભજન ગાઈ ના કહ્યું તમારું સિટિંગ પૂરું થઈ જાય. પછી મેં ભજનની શરૂઆત કરી, એક જ કળી સંભળાવી, ભજનના શબ્દો બહુ સારા હતા. કેવું ભજન હતું? કે નથી બીક કોઈની મને યાદ કે ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું. ઝડકટો હું કે એમાં કઈ ન સમજાતું. મને જે ભાઈ લઈ ગયા મને કીધા ભાઈ એમ કે છે કે તમે એકલા ગુજરાતી ભજન ગાવશો, એકાદું મદ્રાસી ગાવ તો આ લોકોને કંઈક મજા આવે. મેં કીધું મદ્રાસી નહીં આવડતા, માંડ માંડ હિન્દી બોલતા તો પરસેવા વળ જતા. તો મને કે હું તમને ગુજરાતી શબ્દોમાં મદ્રાસી ભજન લખી દઉં, તમે ગાવ એટલે આ લોકોને મજા આવે. તમને મજા આવશે, સમજાશે નહીં, કારણ કે મને ન સમજાણું. પણ શબ્દો કેવા છે, શબ્દો પર ધ્યાન આપજો. કેવું ભજન હતું? રામાયણ લક્ષ્મણ સીતા મૈયા, મેં કીધું હેઠો બેસી જાય, ઇંદવાઓ બી આતા હે. પછી મને આવડા વર્ગી ગયો. હવે એમ કેતો હતો તમારા કલાકારો પેલા સાખી બોલે ને, પેલા સાખી બોલો, પછી રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય, આવું મદ્રાસી સાખી બોલ્યો. અને કેવી રીતે બોલ્યો? કે રઘુકુળ પંજા ચતુ ચતુ મન અંગનાળમ પ્રાણ ઇલ્લે ઇલ્લે પુરજ નારી વન નાળ કે નાર ગીલે ગીલે પા અરી મન પંજનાળમ ઇલે 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 નાર બદલાળ ઇલે 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 નાર બદલાળ
આપણા બજેટમાં હમણાં વિવેક આલાપ કરતો હતો, ટીપ મારતો હતો. આપણા બજેટનો આલાપ અલગ હોય અને મદ્રાસી બજેટમાં આલાપ કરે કેવી રીતે આલાપ કરે. અમેરિકાથી ભૂરી આવે છે, એમાં એક ભૂરીઓ રાધા બને એક કૃષ્ણ બને, અને એમાં જે ઇંગ્લિશમાં ગીતો ગાતા હોય મને આવડતું નથી, પણ એક કડી આવડે છે કારણ કે હું હાડા સૌ પીણો. પણ એક કડી તમને સંભળાવું કે રાધાજી ગાગર લઈને પાણી ભરવા જતા હોય, કૃષ્ણ કનૈયાની ગાગર પકડે અને ત્યારે રાધાજી એને ઇંગ્લિશમાં કે આ ભૂરિયા ગાતા હોય અને કેવી રીતે ગાતા હોય. ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા, ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા, શ્રી બ્યુટીફુલ ગોપી મોહન રસિયા, શ્રી બ્યુટીફુલ ગોપી મોહન રસિયા, જમાઈ ગગરી મોહન રસિયા, ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા. ભાષા ગમે તે હોય સાહેબ, પણ અંદરથી કંઈક તમારો મારો ભાવ હોય કંઈક. ઓ આ ભાવ છે એ મોટી વસ્તુ સાહેબ. આ ખાલી તમે એક સ્ટેજ ઉપર નજર કરો ને તો આમાંથી તમને મને જ્ઞાન મળે છે. અમારો કાર્યક્રમ ચાલુ થવા તૈયારી થાય ને ત્યારે અમારા ઉસ્તાદના તબલા થેલામાં હોય, બહાર કાઢે અને પહેલી વાર તબલા ઉપર આંગળી મારે ને તો એની અંદરથી અહંકાર નીકળે છે, અભિમાન નીકળે, સ્પષ્ટ અવાજ નથી નીકળતો તબલાનો. એ તબલું બોલે હમ હમ, પછી ઘડીક વાર અમારો રાકેશ ઉસ્તાદ હથોડી લઈ 15 મિનિટ આ તબલાને મારે અને પછી ઉપર આંગળી મારે ને તો એની તબલાનો અવાજ ફરી જાય તું તું તું. એ માણસે આપણે એમ છીએ, જ્યાં સુધી જીવનમાં એકાદો ફટકો નો આવ્યો હોય ને દુઃખી થવાનો ત્યાં સુધી મૂછું મળતા હોય કે હું હું હું, પણ એક ફટકો એવો લાગી જાય કે જે માણસ કોઈથી મંદિર નો ગયો હોય એનો માણસ મંદિરે જઈને કહેવા માંડી જાય કે હે માં હવે તું હવે તું હવે તું હવે તું હવે તું હવે તું. સાહેબ ફટકો લાગ્યા સિવાય આજનો માનવ સ્વીકાર નથી કરતો. અને એનાથી આગળ વાત કરું કે આ તબલું મટવામાં આવે મરેલી બકરીના ચામડામાંથી. હવે એક મરેલી બકરીના ચામડાને સુરમાં લ્યાવતા, મેળમાં લ્યાવતા, તાલમાં લ્યાવતા જો અમારા ઉસ્તાદને 10-15 મિનિટની વાર લાગતી હોય તો સાહેબ આ જીવતા ચામડાને સુરમાં લાવતા ઓલા અખિલ બ્રહ્માંડના માલિકને કેટલી વાર લાગતી હશે એ તો વિચાર કરી લ્યો. હે આ જો સુર મળે તો, આ સુર મળે તો જ. મેં કીધું ને કે ભાષા છે સાહેબ, સમજાય તો ને. હા ઓલા એક કાકા બીમાર હતા ને, 2-3 કાકા એની ખબર પૂછવા ગયા, ખબર પૂછવા ગયા ને એટલે ઓલા કાકાએ કીધું બીમાર કાકાને, જમાય છે? ઓલા કાકા બીમાર કે 4 છે પણ એકે ખબર પૂછવા નથી આવતા. તો ઓલા કાકા કે એમ નથી કહેતા ખવાય છે. સાહેબ શબ્દ એકનો એક છે પણ અર્થો બે થાય એના. ભાષા એવી છે સાહેબ, આપણી ગુજરાતી ભાષા કરતા કોઈ ભાષા મહાન નથી સાહેબ, કારણ કે એક એક શબ્દના અનેક અર્થ થતા હોય એ આપણી ગુજરાતી ભાષા છે. ને એટલે તો મજા છે સાહેબ, બીજા કોઈ દેશના સાહિત્ય નથી ભીના, ભજનો નથી ભીના, આપણા એક જ ભારત દેશના ભજનો ભીના છે. અને એનાથી આગળ વાત કરું કે અત્યારના સારા કલાકાર, બહુ મોટા કલાકાર, નામેરી કલાકારને તમે લે બોલાવો તો સાહેબ એક કલાકાર અત્યારે 3 કલાકના 5 લાખ રૂપિયા લે છે. ઓ સત્ય ઘટના. હવે એક કલાકાર 3 કલાકના જો 5 લાખ રૂપિયા લેતા હોય ખાલી ગાવાના તો સીતારામ આ દેશના સંતોએ જે ભજનો લખ્યા છે એ ભજની ભજનની કિંમત કેટલી થતી હશે એ તો વિચાર કરી લ્યો. કોઈના બાપની તાકાત નથી કે એની એની કિંમત આંકી શકે સાહેબ.
આ ભજનો છે, પણ મારે બેનો માતાઓ બેઠા એટલે એક બે સારા પ્રસંગો, દીકરીના પ્રસંગ મારે એક બે લેવા છે. કારણ કે શક્તિ છે સાહેબ, એમાંય સારું પાત્ર તમને મને જીવનમાં મળ્યું હોય તો જીવન જીવવાની મજા છે. કારણ કે નર નારી કાંઈક મતા તો સ્વર્ગ અપૂરમાં હોય, એની છતાં સારું પાત્ર જો કોઈ મળી ગયું હોય જીવન જીવવાનું, જેમ જલારામ જેવા જો તરી દાતા હોય એક સારા પાત્રને લીધે સાહેબ, ઘરની અંદર સારી શક્તિ હોય ને સાહેબ. અને એનાથી આગળ વાત કરું ને કે જે પુરુષ ઘરની અંદર સ્ત્રીની મર્યાદા ન રાખતો હોય ને, એનું અપમાન કરતો હોય ને, એ પુરુષના ઘરમાં કોઈ દી લક્ષ્મીનો વાસ જ ન થાય. કારણ કે સ્ત્રી છે એ લક્ષ્મી છે, એટલે કીધું છે કે આ શક્તિ છે સાહેબ. મારો એક મિત્ર મને કહે તેજ ભાઈ કે હું પણ કે હાવ દુઃખી થઈ ગયો. કા મને કે હું આમ સિંહ જેવો છું, પણ કે ઘેરે જાવ ને તા શક્તિ અસવાર થઈ જાય હતી કે ઉંદેડા જેવો થઈ જાવ. હા શક્તિ છે સાહેબ, હારા હારાને ઉંદેડા જેવા બનાવી દે. પણ વાત મારે એ કરવી છે કે શક્તિ તત્વ શું છે અને દીકરી તત્વ શું છે, મારે એ પ્રસંગ કરવો છે. એકાદો પ્રસંગ લેવો છે, કારણ કે દીકરી મને પણ બહુ વાલી છે અને મારે આ માં ચામુંડા, કારણ કે મારી કુળદેવી છે એટલે મારે વાત કરવી છે કે સાહેબ આ શું ને શું ઘડીકમાં કરી નાખે એ આ ભગવતી આ ભામોદરી આ બેઠી હોય. એટલે મારે એક પ્રસંગ મારા જીવનની સત્ય ઘટના હાંભળા જેવી છે, કદાચ તમે ન હાંભળી. અને બધા ડાયરામાં આ વાત કરતો નથી, આ તો ભગવતીનું મારી કુળદેવીનું મંદિર છે એટલા માટે કે આને મને ઘડીકમાં શું ને શું કરી નાખ્યો સાહેબ. આ એ તત્વ છે ડૉક્ટર સાહેબ. અત્યારે મારી ઉંમર 45 વર્ષની, આ મારી મારા જીવનની સત્ય ઘટના સાંભળજો કે આ શું ના આપી શકે સાહેબ. અને 17 વર્ષ પહેલા મારા મેરેજ થયેલા, 17 વર્ષ થયા મારે ઘરે કોઈ સંતાન નહીં સાહેબ. છેલ્લે આમ એમ કહેવાય છે કે દવાઓ પણ કરીને થાક્યો, પછી એમ થયું કે હવે દવા નથી કરવી હવે ભલે. અને એક વિચાર કર્યો હતો કે હવે પછી મારે કોઈ આશ્રમમાંથી દીકરીને, દીકરો નહીં પણ દીકરી મારે લેવા જાવી છે એવો મેં વિચાર કર્યો. પણ એ પછી મને દિવાળી આવી અને અમે બેય મારા પત્નીને બેય અમે એમ કહેવાય છે કે વલસાડની પાસે પાનેરા ડુંગરે માં ચામુંડા બેઠી છે ત્યાં અમે ગયા. અને સાહેબ ખાલી બે હાથ જોડીને માં ભગવતીને એટલું જ કહ્યું કે હે માં તારું સંતાન છે, તું મારી કુળદેવી છે. અહીંથી ઘણી વાર નીકળો, અહીં પ્રોગ્રામ ઘણી વાર કરી જાઓ, વલસાડમાં મુંબઈ જતો હોય પણ શેઠથી નમન કરી લઉં, કોઈ દિવસ તારો ડુંગરો નથી ચડ્યો, પણ આ પહેલી વાર તારો ડુંગરો ચડ્યો છું અને છેલ્લી વાર આવ્યો એમ માની લેજે. માં તારી પાસે આ જગત છે સંપત્તિ માગવા આવ્યું હોય છે, કદાચ ને દીકરા માગવા આવ્યું હોય છે, પણ માઈ બેમાંથી એકેય વસ્તુ માગવા નથી આવ્યો. જો તારે મને આપવી હોય ને તો એક દીકરી તારા જેવો અંશ આપી દે એટલે મારો આખો આડખો ન્યાલ થઈ જાય. અને સાહેબ એ ભગવતી એ અંતરના ભાવથી કરો હાંકલો તો ચિથરા ટળા ઢીંગલાઈ નાચે. માં ભગવતીએ બે આહુડાનો શિકાર કરી લીધો સાહેબ. અને માં ભગવતીને મેં એટલું કીધું તો તારા દીકરી આપ તો મને નિશાની આપજે, તો હું માની કે મને પાનેરા વાળી ચામુંડાઈ દીકરી આપી હતી. અને સાહેબ નિશાન સહિત મને આજ મારે ઘેરે 2.5 વર્ષની દીકરી છે આ માં ભગવતી સાહેબ. પણ અંતરનો ભાવ હોય તો મળી શકે, એટલે માટે મારા કવિના શબ્દ મારે કહેવું પડે કે માં તે મને એક એવું એવી એક ચકલી જેવી દીકરી આપી છે. ને અમારો કવિ એમ કહે શું કહે કે એક પીડી તે ચકલી રે આંગણીએ રમવા કે રમવાયા આવીને સૌને ગમવાયા આવી એક પીડી તે ચકલી રે આંગણીએ રમવા. એમાંય દીકરી બાપના આંગણામાં રમી રમીને એમ કહેવાય 16-17 વર્ષની થઈ હોય. અને સાહેબ અત્યારે તો ડોક્ટર સાહેબ મોબાઈલો થઈ ગયા, દીકરી હજી તો ઘરેથી સાસરે ગઈ હોય તા તો તરત અડધે રસ્તે પહોંચી ફોનમાં વાત થઈ જાય, બેટા ક્યાં પહોંચી છો. પહેલાના સમયમાં ફોને નહોતા, ને ત્યારે એ સમયમાં દીકરી સાસરે ગઈ હોય ને તો બાપ કાગળ લખતો, એ 2 મહિના એ કાગળ પહોંચે અને એ કાગળમાં ત્યારે એ વખતનો બાપ લખતો, ને બાપ શું કહેતો કાગળમાં
એવી અમારી કવિ દાદની કવિતા એમ લખે છે કે મારા ફળિયામાં કે મારા ફળિયામાં એ વડલા કેરી હીરલે બાંધો પંખિયા આવી આવીને ઉડી જા કે ટવકો મને બેટા તારા ગયા પછી આપણા વડલે જે હિંચકો હતો ને તું હિંચક પંખી જે આવતા હતા ને એ તું સાસરે ગયા પછી હવે પંખી નથી આવતા બેટા તું મારા ફળિયામાંથી કેટલી વસ્તુ લઈ છો પણ બીજી કળી બહુ સરસ છે કે બેટા તારા એ બાપુ બાપુ કહેવાની ગરવાય મેખી જો બરી રાખી પણ જ્યારે આવે છે તારી મને યાદ કે છાનો છાનો ચાખી કે મારા ફળિયામાં એ વડલા કે જાણે હીરલે બાંધો પણ એક નાનો પ્રસંગ છે પછી ભજનમાં જવું છે મને બહુ ગમે છે નવો પ્રસંગ છે કે દીકરી બાપ માટે શું ન કરી શકે ગામડું ગામ એક બાપ બીમાર પડી ગયો દીકરી સાસરે બે દીકરા નાના અને દીકરી બાપના ખબર અંદર પૂછવા આવી દીકરી સાસરેથી અને સાહેબ એક દિવસ રોકાણીને બીજે દિવસે બાપનું મરણ થઈ ગયું એટલે ગામવાળા સગાવાળાને ફોન કરીને બોલાવ્યા બધા આવી ગયા એને નિનામી તૈયાર કરીને એમ કહેવાય ડાગું લઈ નિનામી લઈને ગામના જાપે પહોંચ્યા તો એક ફોર વ્હીલ વાળો માણસ નીકળો ને આડી ફોર વ્હીલ કરી દીધી કીધું ખબરદાર બેટા તારા બાપ નો લેણદાર છે 5 લાખ રૂપિયા માંગે છે અને ત્યારે દીકરાએ એમ કીધું કે મારા બાપ પાસેથી લેવાના હતા અમારે શું લેવા દેવા બે દીકરા અટી ગયા ને ત્યારે આ માથાભારે માણા હતો કેળમાંથી રિરોલ કાઢી અને આમ એમ કહેવાય છે કે રાઉન્ડ છોડીને કીધું ખબરદાર હવે પછી આ મયતને કોઈ હાથ ન લગાડતા જ્યાં સુધી મારા 5 લાખ રૂપિયા ન ચૂકવો ને ત્યાં સુધી આ મયતને અગ્નિસ્નાન ન કરાવી શકો અને સાહેબ કલાક થઈ 2 કલાક થઈને આ વાતની જાણ દીકરી ઘેર હતી અને પહોંચી કાને સાસરા પક્ષવાળા બહુ રૂપિયાવાળા હતા એટલે દાગીના બહુ પહેરીને આવી હતી એટલે એ દાગીના પોતાના સુટકેસમાં હતા એ કાઢી અને એમ કે થેલીમાં નાખી અને હરહટ સીધી ગામને જાપે જ્યાં એના બાપની મયત હતી ડાગુ હતા આ માણસ હતો માથાભાઈ એના પગમાં આ દાગીના મૂકી સોનાના અને પગ પકડીને કહેવા મંડી કાકા આ મારા બાપનો આ છેલ્લી વિધિ છે આ મારા બાપની છેલ્લી વિધિ પૂરી થવા દો કાકા આ તમારા મારા સોનાના દાગીના છે 5 લાખના છે અને કદાચ ને જો ઘટશે ને પૈસા તો હું મારા સાસરેથી તમને આપી દે પણ આ મારા બાપની છેલ્લી વિધિ પૂરી કરવા દો અને તેથી સાહેબ એ માથા ભારે માણા હતો ને ભાંગી પીડો દીકરીના હાથ પકડી ખંભો પકડીને ઊભી કરી બેટા ઊભી થા તારા દાગીના લઈ લે મારે નથી જોતા તો કેમ તો બેટા તારા દાગીના મારે નથી જોતા અને 5 લાખ રૂપિયા નથી જોતા તો કેનું કારણ તો કે બેટા મારે તારા બાપ પાસેથી 5 લાખ લેવાના નથી મારે તારા બાપને દેવાના છે તો પછી આ નાટક શું કામ કર્યું તો બેટા મેં નાટક એટલે કર્યું કે મારે ગોતવો તો કે આ 5 લાખ રૂપિયાનો સાસો લેણદાર કોણ છે બેટા હું ગોતતો તારા બે ભાઈ કુદી નીકળી ગયા કે અમારા બાપનું દેણું અમારે શું લેવા દેવા પણ બેટા તું સાસરે ગયા પછી પણ તારા બાપનું દેણું ચૂકવવા તૈયાર થતી હોય ને બેટા આનાથી મોટો આ દુનિયામાં મોટો કોઈ પ્રેમ જ ન હોઈ શકે બાપ દીકરીના પ્રેમ કરતા કોઈ એવો મોટો પ્રેમ નથી
એટલે કીધું છે કે દીકરી છે ને બાપને બહુ વાલી હોય અને દીકરી તો વાલનો દરિયો છે. એવા જ ઘણો સમય પણ લઈ લીધો છે, ફરી વાર ભજનમાં જવું છે. ને એવી બેન શ્રી જિગીસાબેન સુરતી, ખરેખર માં ભગવતી ઘણી એની પર કૃપા, કારણ કે ટૂંક સમયમાં મોટું નામ મેળવ્યું છે. અત્યારે ગુજરાતનો કોઈ એવો આર્ટિસ્ટ નહીં હોય કે જેમની સાથે એમણે પ્રોગ્રામ ન કરતા હોય, અને આ વિસ્તારમાં તમામ વિસ્તારમાં લગભગ માયાભાઈ હોય ને એમની સાથે કાયમીની માટે કાર્યક્રમ પણ કાયમીની માટે કરે છે. ને બહુ સારું, સુરતીની દીકરી છે છતાં પણ શબ્દોમાં ખબર ન પડે એમ થાય કાઠિયાવાડની દીકરી કોઈ ગાતી હોય એવા શબ્દો જેના મુક્તિ હોય, એવી બેન શ્રી જિગીસાબેન સુરતી, એમને જોરદાર તાળીથી વધાઈ લઈએ. આવો
બિરાજે શરૂઆત કરો પછી જે આપણે
વિધાતાના લખેલો હોય જો મારા લેખ બચીએ મારો ભગવદ ગીતારો હોય તો એવી જ મા ભગવતીના આશીર્વાદ હોય મારાને તમારા ઉપર ત્યારે
મોટું સ્થાન છે સાહેબ.
ઉંબર મારી માડી રે વિજાને તારું વેણ જોવે જીવનમાં તું